રાજકોટ જિલ્લાના જયપુરમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ તેમજ શ્યામ સુંદર યુવા ગ્રુપ તેમજ શ્યામ યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી શ્યામજી બાપુની 36મી પુણ્યતિથિ જયપુરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આજે જેતપુર શ્યામવાડી ખાતે સવારે શ્યામ સુંદર યુવા ગ્રુપ દ્વારા સર્વપ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ શ્યામજી બાપુની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી, જે શહેરના વિવિધ વિસ્તારમાં નીકળેલ, જેમાં સમાજના આગેવાનો જોડાયા હતા. આ શોભાયાત્રા શ્યામવાડી ખાતે સમાપન થયેલ અને ત્યારબાદ જેતપુર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી સાધુ સંતો પધાર્યા હતા, જેમાં જેતુડી હનુમાન મંદિરના મહંત રામ દયાળદાસ બાપુ તેમજ નવારણોજાના મંદિરના મહંત કરશનદાસ બાપુ તેમજ હસુબાપુ પધાર્યા હતા. તેમનું ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા સાધુ સંતોનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ચોટીલાના આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ખાસ પધાર્યા હતા. તેમનું સ્વાગત આજના આયોજનના મુખ્ય દાતા પ્રવીણભાઈ ખેતાણી દ્વારા નરેન્દ્ર બાપુના હારાતોરા કરીને સાલ ઓઢાડીને સ્વાગત કરેલ. નરેન્દ્ર બાપુએ શ્યામજી બાપુનું તિલક ચાંદલો કરી સમસ્ત સમાજને આશીર્વચન આપ્યા હતા. આ તકે જેતપુર શ્યામવાડીના પ્રમુખ કિશોરભાઈ મારુએ નરેન્દ્ર બાપુનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું. આ તકે નરેન્દ્ર બાપુ દ્વારા આશીર્વચન આપ્યા અને કહ્યું કે આગામી સમયમાં શિવરાત્રિના ત્યોહાર નિમિત્તે જૂનાગઢ ખાતે સત્તાધાર તેમજ આભાગીગાના ઓટલા તરફથી 6 દિવસ ચાલનારા મેળામાં 6 દિવસ સુધી અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ સમાજ દ્વારા સમૂહ ભોજન યોજાયું હતું. આજના સમગ્ર શ્યામજી બાપુની તિથિના ખર્ચના દાતા પ્રવીણભાઈ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ તેમજ શ્યામ સુંદર યુવક મંડળ તેમજ શ્યામ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર.